हेलो विद्यार्थी मित्रों, एमडी बायोलॉजी क्लास में आप सर्वे नु स्वागत है। आज अपने धोरण 10 नो प्रकरण नंबर 6 जैविक क्रियाओं जे चालतु हतु तेने अपने आगर वधारीए छीए। एनी अंदर सौथी पहला फरीथी अपने जैविक क्रियाओं एटले शुं, हवे अपने आखो प्रश्न जोई लईए कि जैविक क्रियाओं एटले शुं। तो अपने लास्ट टाइम एनी डेफिनेशन जोई हती कि सजीवो द्वारा करवामां आवती मुख्य क्रियाओं। मैं तुमने कीधु तो कि कया शब्दों याद रखना है, मुख्य क्रियाओं जे सजीव नो अस्तित्व जाणिया अस्तित्व जाणवी राखवा माटे जरूरी होय तेने जैविक क्रिया तरीके ओळखवामां आवे। एटले के सजीवो द्वारा करवामां आवती मुख्य क्रियाओं जेवी के जे सजीव नो अस्तित्व जाणवी राखवा माटे जरूरी होय तेने शुं कहे छे, जैविक क्रियाओं। तो ये क्रियाओं कई कई छे, मैं तुमने उदाहरण पर आप्या था। सौथी पहला हूँ बात करूं छु पोषण। पोषण आपणे आपणा सजीव शरीर में इजा थाय नुकसान थाय अथवा कोई पण क्रिया करनी होय, तमारे कोई पण क्रिया करनी होय, तमारे ऊर्जानी जरूर पड़े छे कि नहीं? ऊर्जा की जरूर पड़े, शक्ति जरूरी है। अपने बे दिवस ना खाइए तो अपने साहब शक्ति नहीं, अशक्ति रही गई। तो शक्ति जरूरी है, ऊर्जा जरूरी है। तो आ ऊर्जा ना स्रोत अपने मळे क्या, कीवी तमने ऊर्जा मळे छे कई? तो तमे विचारशो के अपने खावा खाइए छीए, मतलब के खोराक लईए छीए, त्यारे अपने ऊर्जा मळे छे। एटले के खोराक क्या छे? बहार खोराक रूपे ऊर्जा नो स्त्रोत क्यों? ऊर्जा नो स्त्रोत अपने जो क्या मैं अपने खोराक रूपे, खोराक क्या छे? बहार। खोराक रूपे बहार थी सजीव ना એટલે કે આપણા દેહમાં શું કરીએ છીએ? આપણે ખાઈએ એટલે દાખલ, દાખલ કરવાની ક્રિયાને પોષણ, ખોરાક રૂપે બહારથી દેહમાં દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે। મોટા ભાગના જેટલા પણ તમે ખાદ્ય પદાર્થો ખાવ છો, એ ખાદ્ય પદાર્થ જે તમે ખોરાક લો છો, ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત હોય છે। ખાદ્ય પદાર્થો કોના આધારિત હોય છે? કે ભાઈ ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત હોય છે। કાર્બન આધારિત હોય એટલે તમને એમ થાય કે સાહેબ ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત હોય એટલે શું? તો આપણે જોઈએ કે દાખલા તરીકે આપણો ખોરાકનો મુખ્ય સ્ત્રોત કયો, ખબર છે? પ્રાઇમરીમાં ભણ્યા છો, સમતોલ આહાર ભણ્યા છો, ત્યારે ભણ્યા છો, મુખ્ય સ્ત્રોત કયો? તો તમે કહો છો કાર્બોહાઇડ્રેટ। કાર્બોહાઇડ્રેટ એ આપણો ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે। તો આપણો ખોરાકનો મુખ્ય સ્ત્રોત કાર્બોહાઇડ્રેટ છે, એટલે જ કહે છે કે ભાઈ ખાદ્ય પદાર્થો મુખ્યત્વે કોના આધારિત હોય છે? કાર્બન આધારિત। અને કાર્બનની જે જટિલતા છે, એટલે કે ખાદ્ય પદાર્થો જે આપણે લઈએ છીએ, એ આ કાર્બન સ્ત્રોતોની જટિલતા, કાર્બન સ્ત્રોતોની જે જટિલતા છે એને અનુસરીને સજીવો પોષણની ક્રિયા કરે છે। કોની ક્રિયા કરે છે? પોષણની ક્રિયા કરે છે। ચલો ખ્યાલ આવી જાય કમ્પ્લીટ કે કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને સજીવો પોષણની ક્રિયા
करे तमारे आ व्याख्या याद रखवानी खास तमे ऊर्जाना स्रोत ने फरीदी याद करावे तो ऊर्जाना स्रोत ने खोराक रूपे देह में दाखल करवानी क्रिया एटले पोषण आ खाद्य पदार्थ जे तमे खावा खाओ छो खोराक लो छो ए कया घटक पर आधारित छे तो कार्बन आधारित तमे तो मुख्य घटक कयो छे कार्बोहाइड्रेट अंदर ग्लूकोज लो तमे C6H12O6 तो सी कार्बन आवी गयो बराबर तो आ जे घटको छे ए घटकोनी जटिलताने अनुसरीने सजीवो कई क्रिया करे छे पोषणनी क्रिया करे छे चलो क्लियर થઈ જાય આ પહેલો ટોપિક આપણે આપણો ટૂંકનો જ છે જૈવિક ક્રિયાની વ્યાખ્યા ખબર પડી ગઈ હવે પહેલું કયું હતું પોષણ તો હવે જૈવિક પોષણ પછી બીજું કયું તો શ્વસન હું આને જ પાડું હવે એક એક ટોપિક અહીંયા લઉં છું પોષણ પછી કયું તો કે શ્વસન તો શ્વસનની વાત કરીએ શ્વસન શું છે શ્વસનનો થોડો વિચાર તો કરો બીજી જૈવિક ક્રિયા કઈ છે આપણી તો તમે કહો છો રાઈટ શ્વસન શ્વાસ લેવો પણ ખૂબ જરૂરી છે તો કે શ્વસન શું છે તો તમે સિમ્પલ ભાષામાં કે સાહેબ શ્વસન શું છે તો તમે કહો સાહેબ ઓક્સિજન લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ એ શ્વાસો શ્વાસ છે પણ એ ઓક્સિજન લઈએ છીએ તો શું જરૂરી છે આપણા આપણું શરીર ઘણા બધા કોષોનું બનેલું છે અને દરેક કોષ પોતાની ક્રિયા જાતે કરે છે આપણે જાણીએ છીએ તો કોષોમાં કોષીય જરૂરિયાત માટે કોષોમાં આપણા જે કોષો છે એ કોષોની અંદર કોષીય જરૂરિયાત કોષોની જે જરૂરિયાત છે એ કોષોની જરૂરિયાત કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ મેં કદાચ કીધું કયા પદાર્થો તો કે ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી માં વિઘટન શું થાય વિઘટન અને વિઘટન થવાની ક્રિયાને શું કહે છે શ્વસન કહે છે શું કહે છે શ્વસન તરીકે ઓળખવામાં આવે છે ખબર પડી જાય કે ભાઈ કોષોમાં કોષીય જરૂરિયાત પૂરી કરવા કઈ જરૂરિયાત પૂરી કરવાની છે આપણે કોષીય જરૂરિયાત પૂરી કરવા અને કોષીય જરૂરિયાત પૂરી કરીને શું પૂરું કરવાનું છે ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતોનું આટલું લખો તો પણ ખબર પડી જાય કે ભાઈ ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતોનું ખોટુની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન કયા પદાર્થો ગ્લુકોઝ શું છે એ ખોરાક કોની હાજરીમાં ઓટુની હાજરી કે ઓટુની ગેરહાજરીમાં શું થાય છે વિઘટન આપણે ઉપર લખેલું છે કે ખાદ્ય પદાર્થોનું ઓટુની હાજરીમાં વિઘટન થઈને ઉર્જા મુક્ત થવાની ક્રિયા એટલે શ્વસન હવે શ્વસન જે ક્રિયા છે તેની અંદર કયા પદાર્થનું વિઘટન થયું ગ્લુકોઝ શ્વસન દ્વારા કાર્બનિક જે કાર્બન પદાર્થો છે કાર્બન આધારિત ખાદ્ય પદાર્થો છે બરાબર શું થાય છે કે શ્વસનની જે ક્રિયા છે એ શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થ જે કાર્બન આધારિત છે ગ્લુકોઝ તો C6H12O6 તો કાર્બન આધારિત થયું તો શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું કયા પદાર્થોનું ખાઈએ છીએ પદાર્થો ખાદ્ય પદાર્થોનું શું થાય છે વિઘટન ખાદ્ય પદાર્થોનું શું થાય છે વિઘટન આ જ મુદ્દો ફરીથી લખ્યો છે તમે ધ્યાનથી જુઓ લોકો જેવા ખોરાકના સ્ત્રોત નો ઓટુની હાજરી કે ગેરા જેવા વિઘટન હવે એ જ વાક્યને ફરીથી અહીંયા લખીએ કે શ્વસન દ્વારા શું થાય છે તો કે આ કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું વિઘટન થાય છે અને વિઘટન થાય એટલે ઉર્જા મુક્ત થાય વિઘટન થાય છે અને ઉર્જા મુક્ત થાય છે અને
मुक्त थती ऊर्जा एटीपी एटीपी मां रूपांतर एटीपी मां शू थाय रूपांतर सेमा रूपांतर थाय एटीपी एटीपी नो पूरु नाम आपो एडीनोसाइन ट्राइफॉस्फेट एडीनोसाइन ट्राइफॉस्फेट एडीनोसाइन ट्राइफॉस्फेट फरी श्वसन शू छे कोषों में कोषीय जरूरियात पूरी करवानी छे ए माटे ग्लूकोज जेवा खोराकना स्त्रोतोनु ऑक्सीजननी हाजरी ए ऑक्सीजननी गैरहाजरीमां विघटन शू थशे विघटन थवानी क्रियाने शू कहे छे श्वसन श्वसन द्वारा कार्बन आधारित खाद्य पदार्थोनुं शू थाय विघटन अने मुक्त थती ऊर्जा સેમાં રૂપાંતર થાય છે એટીપી માં સેમાં રૂપાંતર થાય એટીપી માં રૂપાંતર થાય છે હવે આ ઓટુની હાજરી અને ઓટુની ગેરહાજરી જો આ ક્રિયા ઓટુની હાજરીમાં થાય તો એ કયું શ્વસન જારક યાદ રાખજો જો ઓટુની હાજરીમાં થાય તો કયું શ્વસન જારક અને ઓટુની ગેરહાજરીમાં થાય તો અજારક શ્વસન કયું શ્વસન અજારક मतलब के ओटुनी हाजरी में जो श्वसन थाय तो एने जारक कहेवाय अने ओटुनी गैरहाजरी में श्वसन थाय तो एने अजारक कहेवाय आ बधा टॉपिक तमारे डिटेल में भणवाना छे चेप्टर में ज एटले हुं पहेलथी तमने तैयार करू छुं के हाँ आपणे आ मुद्दा भणवाना छे कोषोमां कोषीय जरूरियात माटे ऊर्जा पूरी पाडवा माटे ग्लूकोज जेवा खोराकना स्त्रोतनो ओटुनी हाजरी के गैरहाजरीमां विघटन थवानी क्रियाने श्वसन શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું વિઘટન થાય છે અને મુક્ત થતી ઊર્જા એટીપીમાં રૂપાંતર થાય છે થોડો ક્લિયર થઈ જાય ખાદ્ય પદાર્થોનું વિઘટન થવાથી ઊર્જા મુક્ત થાય છે આટલું લખો તો પણ ચાલે ખાદ્ય પદાર્થોનું વિઘટન થવાથી ઊર્જા મુક્ત થાય છે ઓકે તો એને શ્વસન કહે છે હવે શ્વસન પછી ત્રીજો કોઈ જેવી ક્રિયા ખરી વહન એટલે શું વહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું આમ તો સાદી ભાષામાં વહનનો અર્થ શું થાય વહન એટલે આમ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હવે એમ કે છે એક ઉદાહરણ કે એક અમીબા છે આ શું છે અમીબા હવે અમીબા કેવો છે એક કોષી સજીવ હવે એક જ કોષ છે એના શરીરમાં ફક્ત એક જ કોષ છે એટલે જો એને ખોરાક ગ્રહણ કરવો હોય તો પણ અહીંયા ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરવો હોય તો પણ અહીંયા એટલે એને કોઈ અલગ અંગ હોતું નથી એની સપાટી આ જે સપાટી છે એ સીધી પર્યાવરણના સંપર્કમાં હોય છે સીધી ક્યાં હોય છે પર્યાવરણના સંપર્કમાં આજુબાજુથી એને જે જોઈએ એ મળી જાય આપણને એવું મળે આપણને મળે મોઢું ખુલ્લું રાખી પેસેન્જર પેટ ભરાઈ જાય શક્ય છે આપણને એવું થઈ જાય ના આપણી સપાટી સીધી પર્યાવરણના સંપર્કમાં હોતી નથી તો એ જ વસ્તુ છે વહન હવે એક કોષી સજીવો જે છે એક કોષી જે સજીવો છે એ સજીવો ખોરાક ગ્રહણ માટે કોના માટે ખોરાક ગ્રહણ માટે વાયુઓની આપલે માટે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે એક કોષી સજીવો ખોરાક ગ્રહણ માટે વાયુઓની આપલે માટે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે વિશિષ્ટ અણુ એની અંદર વિશિષ્ટ અંગ હોતું નથી અથવા એની જરૂરિયાત હોતી નથી વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી કારણ કે સમગ્ર સપાટી પર્યાવરણના સંપર્કમાં હોય સમગ્ર સપાટી પર્યાવરણના સંપર્કમાં હોય
समग्र सपाटी पर्यावरण संपर्क में हो एक कृषि सजीव पराग्रहण वायुओनी आपले उत्सर्ग द्रव्यना निकाल माटे विशिष्ट अंगनी जरूरियात होती नहीं कारण के समग्र सपाटी पर्यावरण सीधा संपर्क में हो जाने बहुकोशी एक कोशी बात अपना जेवा बहुकोशी नु शू करवानु तो के बहुकोशी सजीवोमां अपना अंदर बधा कोषो पर्यावरण नी सपाटीना संपर्कमां होय दरेक कोष आ तो एक ज कोशी छे अपने तो बहुकोशी छे अपना अंदर तो कोष पण आपणे खबर नथी क्या क्या गोठवायेला छे बधा अंदर करोड़ो अबजो कोषो छे अने बधा कोषो पर्यावरणना संपर्कमां होता नथी एटले बहुकोशी सजीवोमां बधा कोषो पर्यावरण संपर्क में होता नहीं। बधा कोषो पर्यावरण संपर्क में होता नहीं बधानी जरूरियात प्रसरण द्वारा पूरी थती है બધાની જરૂરિયાત કોના દ્વારા પૂરી થતી નથી પ્રસરણ દ્વારા પૂરી થઈ શકતી નથી માટે બહુકોષી સજીવોમાં વહન તંત્રની આવશ્યકતા છે કોની આવશ્યકતા છે वहन तंत्र आवश्यकता है अपना अंदर वहन तंत्रो साहब वहन तंत्रो क्या है अपना अंदर दाखला तरीके हृदय में रुधिर रुधिर अपना आखा शरीर में फरे कि नहीं फरत तो रुधिर मिश्रण तंत्र है उत्सर्जन तंत्र है ऑक्सीजन नु वहन थाय कार्बन डाइऑक्साइड बाहर जाए श्वसन तंत्र है अपना अंदर वहन तंत्रो एक कोशी में कोई व्यवस्था होती नहीं क्योंकि एनी सपाटी सीधी पर्यावरण संपर्क में होना अंदर कोई विशिष्ट अंग की जरूरत होती नहीं एक कोशी सजीव में कोई फेफसा नहीं उत्सर्जन करने कोई किडनी नहीं जैसे बहुकोशी सजीव में ये तो अपना शरीर में वहन तंत्र की आवश्यकता है अँ एक सरस मजा प्रश्न है थोड़ा डिटेल में लई जाऊँ तमने प्रसरण द्वारा पूरी थी जो प्रसरण की क्रिया थाय तो ऑक्सीजन ने पग सुधी पहुंचता 3 वर्ष लगे पण एवुं थतुं नथी आपणे दिवस में 20,000 थी 40,000 मतलब श्वसन की क्रिया करीए छीए एटली बधी रेस्पिरेशन की क्रिया आपणे करीए छीए श्वसन की क्रिया करीए छीए पण जो प्रसरण द्वारा काम थाय तो एकदम स्लो क्रिया छे એટલે સમજાઈ દીધું કે ક્રિયા કેવી છે સ્લો છે એટલે આપણા શરીરમાં થઈ શકતી નથી એટલે કે આટલી આ ક્રિયા શ્વસનની ક્રિયા વહનની ક્રિયા એ આપણા શરીરમાં પ્રસરણ દ્વારા શક્ય નથી ઓકે મિત્રો ખ્યાલ આવી જાય આ થઈ ગયું વહન આ લખી લેવાનું તમારો આખો ટોપિક ઉતારી લેવાનો વહન પછી આપણે બીજી કઈ ક્રિયા કરીએ છીએ તો કે ઉત્સર્જન બીજી કઈ ક્રિયા કરીએ છીએ આપણે ઉત્સર્જન ઉત્સર્જનની વાત કરીએ બીજી એક ક્રિયા છે જેનું નામ છે ઉત્સર્જન ઉત્સર્જન સજીવ શરીરમાં ઉત્પન્ન થતા હું ડેફિનેશન પહેલા આપી દઉં સજીવ શરીરમાં ઉત્પન્ન થતા નકામા બિન ઉપયોગી બિન જરૂરી વિષારી સજીવ શરીરમાં ઉત્પન્ન થતા નકામા બિન ઉપયોગી બિન જરૂરી વિષારી દ્રવ્યોને દૂર કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે નકામા પદાર્થો ઉત્પન્ન થશે નકામા પદાર્થો કેવા
કેવા હોય, બિન ઉપયોગી હોય, બિન જરૂરી હોય, સાથે સાથે તે કેવા હોય છે, વિષારી હોય છે, એને આપણે શું કરવું પડે, શરીરમાંથી દૂર કરવા પડે. એ ક્રિયાને શું કહેવાય, ઉત્સર્જન. શું કહે છે, ઉત્સર્જન. અને આ ઉત્સર્જનની ક્રિયા કયા તંત્ર દ્વારા થાય, તો કે સજીવમાં તે માટે ઉત્સર્જન તંત્ર આવેલું છે. તે માટે કયું તંત્ર આવેલું છે, ઉત્સર્જન તંત્ર આવેલું છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આ તમામે તમામ જે જૈવિક ક્રિયાઓ હતી એ આપણા શરીરમાં ચાલતી જૈવિક ક્રિયાઓ છે, કે ભાઈ પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન, આ બધી જ ક્રિયાઓ આપણા શરીરની અંદર ચાલે છે. તો આ યાદ રાખવાનો આખો ટોપિક, આ ટોપિક લખી લેવાનો, મેં શોર્ટમાં બનાવ્યો છે. તમે જોશો તો કદાચ ટૂંકમાં લે લોંગ છે દોરો, પણ અહીંયા તમે જોશો આ મુદ્દા ઉતારશો તો જૈવિક ક્રિયામાં આ ટોપિક તમારે ચાલશે. એટલે તૈયાર કરજો, જોજો, લખતા રહેજો, અને શક્ય હોય તો જરૂર લાગે એટલે ઉતારતા રહેવાનું, હેન્ડ સ્પીડ લગાવીને સાંભળવાનું, તો તમને ખબર પડી જશે. કોઈ તકલીફ હોય તો કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ.